નિલેશ કુંભાણી પર કોંગ્રેસના જ નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. પછી તે અસલમ સાયકલવાળા હોય, તેમણે કહ્યું છે કે હાલની સ્થિતિ માટે કુંભાણી જવાબદાર છે, કારણ કે તેમના ટેકેદારો ફર્યા. ટેકેદારો સગા જીજાજી હોય, એક એમનો ભાણિયો હોય અને એક એના પાર્ટનર હોય. અને જ્યારે ટેકેદારોને અહીંયા આવીને એફિડેવિટ રજૂ કરે છે, ત્યારથી ક્યાંક ને ક્યાંક આ શંકાના દાયરામાં જઈ રહ્યું છે. હું આવડી મોટું ઇલેક્શન લડતો તો મારા ટેકેદારનું અપહરણ ન થાય, મતલબ અપહરણ વાળી વાર્તા ખોટી. ક્યાંક ને ક્યાંક લોભ લાલચ આપી પૈસા બતાવી અને આ ટેકેદારોને કે આ લોકોને હટાવેલા બધા શંકાના દાયરામાં નિલેશ કુંભાણી જ આવે છે અત્યારે. હા, તમને ખબર હોય તો 2017માં મને મેન્ડેટ આપીને પછી મારી ઉપર મેન્ડેટ મારેલો તો ધીરુભાઈ સાથે જ હું હતો કે ભાઈ ધીરુભાઈ ગજેરા કોઈ પાકિસ્તાનથી નથી આવ્યા, એ કોંગ્રેસના એક કાર્યકર હતા, એને ટિકિટ આપી હતી. એમ નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી, પણ નિલેશ કુંભાણી ક્યારે વેચાઈ જવાની કોઈ ખબર ન હોય ને. વેચાય ખરા 100% સાહેબ, આ ગામમાં પૈસાથી હું નથી થતું. નિલેશભાઈ કુંભાણી પોતે લોકસભાના ઉમેદવાર હતા, એટલે એમનું પ્રિવિલેજ હતું કે એમને ટેકેદારો કોને રાખવા હતા. એમને કોંગ્રેસ પાર્ટીના જે આગેવાન કે કાર્યકર્તાઓ છે એમને રાખવાની જગ્યાએ એમને એમના પારિવારિક સંબંધ કે એમના ધંધા કે સંબંધના સાથીઓને રાખ્યા છે. ને એ જ લોકો અહીંયા આવીને એફિડેવિટ કરી જાય તો એનો સચોટ અને સારો જવાબ તમને નિલેશભાઈ કુંભાણી જ આપે છે. જો એમ કહો જે કંઈ બની રહ્યો છે એના માટે સંપૂર્ણપણે નિલેશ કુંભાણી જ જવાબદાર છે. એમની નૈતિક જવાબદારી છે ટેકેદારને સાચવવાની. પાછલા ભાગનેથી કંઈક વહીવટ થયો છે એ આપણે પહેલાં પુરાવા લઈએ. ઓર્ડર આવે હાથમાં એટલે પુરાવા લેવામાં આવશે. કઈ તપાસ? આપણે પુરાવા તો લેવા જ પડશે ને. પાર્ટી કોંગ્રેસ પાર્ટી શું કરશે? પાર્ટી ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરશે. પાર્ટી આની તપાસ કરશે. પાર્ટી કોર્ટમાં જશે. જો નિલેશ કુંભાણી સામે પુરાવા મળશે તો એમની સામે કોર્ટમાં જશે. સાહેબ, આપણે પુરાવા વગર વાત નહીં કરવી જોઈએ. આપ જવાબદાર મીડિયા છો, આપનો સવાલ યોગ્ય છે. આપનો સવાલ, ગઈકાલથી સંપર્ક વિહોણા છે તો કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ એ ટેકેદારને શોધવામાં નિષ્ફળ રહી એવું અત્યારે દેખાય છે.